أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيد الأنبياء والمرسلين أبي القاسم محمد خاتم النبيين وأولي الطيبين الطاهرين المعصومين، أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: فاطمة عزة مني. صلوات. رسول اللہ نے ایک مشہور و معروف حدیث ہے کہ میں آپ پر مر گیا تھے کہ فاطمہ مارو ایک حصہ سے ایک جوج سے حصہ نے جوج نہیں جیسے میں کالا بات کری تھی کہ سوں سے અને એ મનસબ જે છે એ જનાબે ફાતેમતુ ઝહરા સલામ ઉલ્લા સિવાય કોઈને મળ્યો નથી. તો એ જનાબે ફાતેમતુ ઝહરાના જીવનની આજ બીજી જે વાતો કરવાની છે કે એમની રિયલ લાઈફ કઈ રીતના ગુજરી છે. સામાન્ય રીતે જે છે મેં કાલ તો જે એકલી ફઝાઇલની વાત કરી હતી એમના ફઝાઇલો ક્યાં ક્યાં છે, આજે પણ જે આ એમની લાઈફમાં જે છે એમના ફઝાઇલો જ તમને ઇન્શાલ્લાહ મળશે. તો પહેલી વાત જો જોઈએ તો એક દીકરી તરીકે એમને કઈ રીતના જિંદગી વિતાવી. સામાન્ય રીતે આપણે તો દીકરી જે છે નવ દસ વર્ષની હોય તો દીકરી નાની જ ગણીએ છીએ આપણે, ભલે બાલિક થઈ ગયો પણ તો નાની જ દીકરી છે આપણે એમ કહીએ છીએ. પણ અહીંયા તમે જુઓ કે જેમની ઉંમર 4-6 વર્ષની વચમાંની ગઈ હતી એ અરસામાં એમણે એના પિતાનું કેટલું કામ કર્યું છે. જ્યારે પણ રસૂલલ્લાહ બહાર જતા તબલીગને માટે અને એ અરસામાં જે છે કોઈ રસ્તામાં પોતી કચરો નાખે, કોઈ બીજી રીતે અઝિયત પહોંચાડે, પણ જ્યારે ઘરે આવતા ત્યારે ખુદ જનાબે ફાતેમતુ ઝહરા જે છે એમના માથા ઉપર વગેરે જે કાંઈ કચરો હોય એ બધો સાફ કરતા હતા. એટલી વિશેષ જ્યારે એક વારનો તો પ્રસંગ નહીં અનેક વારના પ્રસંગો છે એમના કે એમને જ્યારે ક્યાંય તબલીગ કરવા ગયા હોય અને લોકો જે છે પથ્થર મારો ઘરેની ઉપર અને રસૂલલ્લાહ જે છે લોહી લુહાણ થઈ જાય, તો એવા સમયે પણ જે છે એ જનાબે સૈયદા સલામુલ્લાહ એમના જખમો સાફ કરતા અને એની આપણા શબ્દોમાં કીધું પાટા પેટી એ વખતની જે દવા હતી કરતા એની, તો એ રીતના જે છે એમણે એની સેવા કરી હતી. તે ઉપરાંત એક પ્રસંગ તો એવો બન્યો કે એક વાર રસૂલલ્લાહ જે છે એ ખાની ગાબા પાસે નમાઝ પડી રહ્યા હતા ને એવામાં જે છે આ કાફીર લોકોએ આવી અને મૌલાની ઉપર રસૂલલ્લાહ ઉપર જે છે એ ગલાજત નાખી જે જાનવરની હોય અને એમને જે છે એકદમ આ બધી ગલાજત નાખી દીધી એના ઉપર. ત્યારે જનાબે સૈયદાને ખબર પડી કે આંખમાંથી આંસુ નીકળી આવ્યા અને દોડતા પાછા ગયા અને બાબાને જે છે એ જે કચરો હતો આ તે બધું સાફ કરી આવ્યા. તો આ જે છે એ દીકરી તરીકેની એની સેવા હતી અને એના અનુસંધાનમાં મેં વાત કરી હતી કે એમની જે કુંડિયત બની ગઈ છે ઉમે અબીહા એનું કારણ આવું કંઈક છે બધા ભેગા થઈને. તો આ એક જે છે એમની જિંદગી હતી જે દીકરી તરીકેની. આજ જે મારે વાત કરવી છે એક પત્ની તરીકેની દીકરી. સામાન્ય રીતે જે છે પત્ની તરીકે જે જીવનનું જે છે એક આખો માહોલ ચેન્જ થતો હોય છે. દીકરી એના મા બાપને ત્યાં ગમે રીતે રહેતી હોય પણ જ્યારે સાસરે જાય એટલે સાસરેનો આખો માહોલ અલગ હોય અને એ મુજબ એણે પોતાને ટેવાવું જોઈએ છે. ઓલા લોકો તો બધા એવી રીત નથી તો એ કે ટ્રાન્સફર થાય આ હમણાં જ થવું પડે. તો એમણે જે છે ને આપે સૈયદા સલામુલ્લાહ ત્યારે હઝરત ઇસ્લામના ઘરમાં આવ્યા ત્યારનો જે પ્રસંગ હતો જોયો તો ખ્યાલ આવે કે એમણે પોતાની જિંદગી ત્યાં કઈ રીતના વિતાવી. તો એને માટે મળે છે કે જ્યારે રૂપસતી થઈ અને બીજે દિવસે પહેલો દિવસ હતો જે એમના ઘરનો ત્યારે રસૂલલ્લાહ આવે છે અને જનાબે હઝરત ઇસ્લામને પૂછે છે કે તમે મારી દીકરીને કેવા પામે, તો કે મારા ઈબાદતના શરીક મેં એને પામે. અને પછી જે છે જનાબે સૈયદા કહે કે બાબા અમને બેના કામ વેચી ગયો. તો જે કહે કે ઘરને બહારનું કામ જે બધું હતું એ રસૂલલ્લાહ હઝરત સામને સોંપ્યું અને ઘરનું જે કામ છે બધું જનાબે સૈયદા સલામ. હવે ઘરનું કામ જે છે એ જમાનાના આજના જમાનામાં બહુ ફરક છે. આજ તો બધી જ મશીનરી મોજૂદ છે, લોટ ચડવો તો કે ઘંટી મોજૂદ છે, કપડાં ધોવો તો વોશિંગ મશીન મોજૂદ છે, બીજા જે કાંઈ જે છે અમુક અમુક એપરેટન્સ કે જે આપણનામાં ઉપયોગ થતા હોય છે ઘર ગૃહ જીવનમાં એ બધા જે છે મોજૂદ થઈ ગયા છે અત્યારના. ને એ જમાનાની પરિસ્થિતિ આખી જુદી હતી. એ પરિસ્થિતિ એ હતી કે ઘરમાં જે છે હાથે ઝાડુ કાઢવી પડતી અને એની સાથોસાથ જે છે એ ઘરમાં ચૂલો સળગાવવો પડતો હોય. ચૂલો સળગાવવો જે છે એ આજ તો આપણા ગેસનું છે એટલે કોઈ વાંધો નથી આવતો,
પણ જ્યારે એ જમાનાની અંદર જે સળગાવ હોય બહુ અઘરી વસ્તુ હતી, કેમ કે એની અંદર જો એમાં કોઈ ભીના લાકડા આવી ગયા હોય તો એટલો બધો ધુમાડો નીકળે કે જેસે માણસને સહન કરવો પડે, મુશ્કેલ પડે એ પરિસ્થિતિમાં. તો એ પરિસ્થિતિ પણ એમને જેસે બધી અનુભવી હતી. અને એથી આગળ જો કહીએ તો એમને જેસે પોતાના ઘરનું બધું જ કામ હાથે કરતા હતા. એ દિવસોમાં કોઈ કનેજ કે કોઈ વ્યક્તિ નહોતી. ત્યારે એ જે પોતે હાથે કામ કર્યું છે કેટલું કર્યું છે, આ બધું તો કર્યું જ છે. ઉપરાંત એ પોતાના હાથે ઘંટી ચલાવતા અને એમાં લોડ ઘડતા, અને એના માટે તો ત્યાં સુધી મળે છે કે એમના હાથમાં છાલા પડી ગયા, અને કે હાથ ખોલાઈ ગયા હતા, લોહી માંથી નીકળતું હતું, એવી પરિસ્થિતિ હતી. એ પરિસ્થિતિમાંથી પણ જનાબે સૈયદા સલામુલ્લાહ પસાર થયા હતા. અને જ્યારે એમના જીવનમાં જો જોવામાં આવે તો ઘણા એવા પ્રસંગો મળે છે કે જે આપણે કહી શકીએ કે નહીં, ખરેખર એક જિંદગી ગુજારી છે એમણે. તો આ એમની જિંદગી હતી. અને એમને જે છે સાથે સાથ જે કહેવામાં આવ્યું છે એ કહેવામાં આવ્યું છે કે એમણે જે છે હઝરત અલી ઇસ્લામે જે સાથે જે જિંદગી ગુજારી છે એમાં જે છે કહેવામાં આવે છે કે જનાબે ફાતેમા જે છે પોતાના શોહરને એની બહાદુરી અને ફિદાકારીની વખાણ કરતા, અને એની પછી જે કોઈ જંગમાં જવાનું હોય એની જે સાથે પ્રોત્સાહન કરતા, અને પોતાના બે હિસાબ મોહબ્બતથી મોહબ્બતથી થાક્યા પૈક્યા એમના શરીરને જે છે એ જખમોને તસ્કીન દેતા. હવે આપણા જમાનામાં આપણે જુઓ ઘરમાં જાઓ પહેલું જ બટકું ભરે શું થયું, આનું શું થયું બધી આવતી હોય છે વાતો. અહીંયા જે છે એ જ્યારે ઘરે આવતા તો એકદમ એવી રીતના આવતા કે જેના બધા જખમો ભૂલાઈ જતા હતા, એ બધું જ ભૂલી જતા હતા, એનો જે કાંઈ રંજગમ જે કાંઈ હોય, અને એ શાંતિથી આપણે પહોંચતા. આપણે જે છે આખો જમાનો અલગ છે. એ જમાનામાં એમણે જે છે પોતાના શોહરની ખિદમત કરી છે. અને હઝરત અલી ઇસ્લામ કહે છે કે જ્યારે હું ઘરે પાછો ફરું અને ઝહેરાને જોઉં તો મારા તમામ ગમ અને અંદો જે છે એ ખતમ થઈ જાય છે. તો આ રીતની એમની જે જિંદગી હતી બહુ નહીં પસારતી છે. અને એથી આગળ જે કહેવામાં આવ્યું છે કે ફાતેમાએ જે છે ક્યારેય પોતાના શોહરને છે એ રજારો ઘરની બહાર નથી ગયા. અને પતી ગયા અને એવો કાર્ય ન કરતા કે જેને કારણે મૌલા જે છે એ જનાબે સૈયદના જે હતા જેને માટે જે કીધું કે એ શોહરને જે ગુસ્સો થાય એવી કોઈ વાત જ ન કરતા ઘરમાં. તો આ જે છે એક મહત્વનો પ્રસંગ છે વાત, કે તમારે જો સારું જીવન જીવવું છે તો એક તમને મળે છે કયું કે ભાઈ તમે જે છે તમારા ઘરના જીવનમાં જે છે એ એવો કોઈ પ્રસંગ જ ન આવજો કે શોહરને જે છે ગુસ્સો થાય. અને પછી ખુદ જનાબે સૈયદા સલામુલ્લાહ એ જાણતા હતા કે ઇસ્લામમાં ઔરતને શોહરને ગજબ ના કરે તો ખુદાવંદે આલમ તેની નમાજ અને રોજાને કબૂલ નથી કરતો. જો શોહરને જે છે એ ગુસ્સો કરાવી વાત હોય તો એમાં જે છે ખુદા એને કે તેની નમાજ અને રોજા કબૂલ નથી કરતો, ત્યાં સુધી કે જ્યાં સુધી એના શોહરને રાજી ન કરી લે. તો આ એક જિંદગીના જે પ્રોબ્લેમ છે બધા અહીંયા જે છે સમાઈ જાય છે. અને એથી આગળ જે કીધું છે કે એમને પોતાની જિંદગીમાં કોઈ ફરમાઈશ નથી કરી. સામાન્ય રીતે આપણે જીવનમાં જોઈએ તો ફરમાઈશ જ જે છે એ માણસને ઘણો ખર્ચામાં ઉતારી દેતો હોય છે. કેમ કે દેખાદેખી બહુ વધી ગઈ હોય છે, આના ઘરે આ આવ્યું, આના ઘરે આ આવ્યું, આપણે ઘરે કાંઈ નથી. બસ એક જ વાત, આપણે ત્યાં કાંઈ નથી એક શબ્દ મૂકી દે અને ઘરની અંદર જે છે એક પ્રકારનો કંકાસ શરૂ થઈ જાય છે. છેવટે જે છે શોહર લેવા નીકળે તો કાંઈ ઉધાર લેવો, કેમ કે એ તો જાણે જ છે કે મારો પગાર શું છે અને મારી આવક શું છે અને મારે ખર્ચો કેટલો છે. પણ જ્યારે એ જોઈ લે છે કે એટલો છે અને પત્નીની જ્યારે ફરમાઈશ ઉપર ફરમાઈશ હોય તો શું કરે, છેલ્લે સરવડે ઉધાર લઈ આવે. ને ઉધાર લાવ્યા પછી આ લેવાનો ક્યાંથી છે, એની પાસે તો આવક છે નહીં એટલી, એના છૂટકે બીજા પાસેથી માંગવું પડે. તો અહીંયા જે છે એવી કોઈ બાબત છે જ નહીં. જનાબે સૈયદા સલામુએ કોઈ એક ફરમાઈશ ન કરી કે મારે આ જોઈએ છે. કે એમની સાથે જે તકરીબન 9 વર્ષની જિંદગી જે ગુજારી છે મૌલાએ એમાં ક્યાંય કેવલ વાળતું જ નથી તમને કે એમણે ફરમાઈશ કરી હોય. આ એક પ્રસંગ મળે છે ભાઈ કાંઈ ફરમાઈશ નહોતી, ખુદ મૌલાએ કીધું કે તમે મને કહો. એમ મૌલાએ જ્યારે એકવાર બીમાર હતા જનાબે સૈયદા, ત્યારે જે છે અઠવાટલેસામાં આવે છે ને કહે છે ભાઈ કેમ છે બીમારી આ તે બધું પૂછે છે, અને પછી ઈચ્છે છે કે ભાઈ તમે કંઈક મને કહો હું તમારા માટે લઈ આવું. ત્યારે બહુ કહે છે મૌલા કે ભાઈ નહીં તમે કયો લઈ આવું લઈ આવું, બહુ આગ્રહ જે હતો એને પરિણામે જે છે
એ જનાબે શેર દાગે કે ભાઈ મને જો અનાર મળે તો સારું. અને પછી મૌલા જશે અનાર લેવા માટે જાય છે. ગામમાં તો હતા નહીં કેમ કે સિઝન તો હતી નહીં. એટલે ખામ કે મળ્યું સાણવા જાણવા કે યહૂદીને ત્યાં અનાર આવ્યા હતા એટલે ત્યાં લેવા જાય છે અનાર. ત્યારે યહૂદી કહે છે ભાઈ એટલે મારી પાસે પૂરા થઈ ગયા. ત્યારે જશે ઇમામ કહે છે કે ભાઈ તું જોતો ખરો ઘરમાં. ત્યારે એની પત્ની કહે છે કે આ એક મેં અનાર અલગ રાખી મૂક્યું હતું એ પડ્યું છે અને એ અનાર એને મૌલાને આપે છે. અને મૌલા જે છે એ લઈને આવતા હતા એની જે કિંમત હતી એની કિંમત એ આપી દીધી ઉપરાંત હજારના પૈસા આપ્યા. અને પછી જે છે એ લઈને આવતા હતા ત્યારે રસ્તામાં જે છે એવો બીમાર મળી ગયો એને મૌલાને કીધું કે મને કાંઈક મદદ કર. ત્યારે મૌલા એને જે છે શું તારી ઈચ્છા છે કે મને અનાર મળે તો મૌલા એને અડધું અનાર એને કાપીને આપ્યું. પછી ઓલો તો ખાઈ ગયો બીમાર હતો એ વળી પાછો કહે કે હજી કંઈક બધા વધારે મળે ત્યારે આમ બીજું પણ જે અનાર જે છે એને આપી દેશે. ત્યારે આ બંને અનારના ટુકડા ખાઈ જાય છે ઓલો માણસ. ત્યારે એની વિમાન જે છે પોતાના કહેવાથી જે એમને મંગાવ્યું હતું એ વસ્તુ લાવી નથી શકતા એવું બને છે. એટલે ઇમામ જે છે જાય છે તો ખરા ઘરની તરફ પણ એક જાતની તજદ્દુદની અંદર હતા કે કેમ જવું કેમ જવું એમ કરીને જ્યારે ત્યાં પહોંચ્યા ઘરે ત્યારે જોયું તો એક થાળમાં અનાર હતા. ત્યારે પૂછ્યું કે આ ક્યાંથી આવ્યા તો કીધું ભાઈ હમણાં એક જણો જે આપી ગયો અને એણે કીધું કે તમે મોકલ્યા છે. તો આ જો એક અનાર મૌલા આપ્યું તો અલ્લાહ જે છે એનો જે સદકો કહ્યો કે જે કહ્યું એને કબૂલ કરીને એને અમે અલ્લાહ જે બધું આપ્યું એને. તો અહીંયા જે મારા કહેવાનો મકસદ એ છે કે એમ જિંદગીમાં એણે ક્યારેય ફરમાઈશ નથી કરી આ રીતના જિંદગી બસર કરી છે એમને. અને એની સાથે સાથે જો જુઓ તમે પત્ની તરીકેમાં એનું તો ઘણી જ વસ્તુ મળશે એમની જિંદગીમાં. જો તમે જોશો તો એના ઘરમાં કોઈ માલદારી નહોતી. જે હતી પોતાની ગુજર બસર પૂરતું હતું. અને મૌલા કાયનાત જ્યારે શાદી થઈ ત્યારે ખુદ સુંદરે પણ કીધું હતું કે બેટા તું જાશો પણ જે ઘર જે છે એમાં અલી ઇસ્લામ જેવા કોઈ ઉચ્ચતર વ્યક્તિ નથી. પણ સતત એ પણ સમજી લે કે માલદાર પણ નથી. અને એના જાતે જે એમને ભણાવે છે ત્યારે સૂચના આપી હતી એમને. અને એમની પાસે કોઈ ફરમાઈશ ન કરતી અને એમને કરી જ નથી પોતાની જિંદગીભર. તો આ જે છે એમની જિંદગીની શરૂઆત જે પત્ની તરીકે અને પત્ની તરીકે પછી જે છે એમનું જીવન ચાલતું હતું એવામાં જે છે એમને જ્યારે હાથમાં બહુ હાથ ઘંટીના દળવાથી નથી જે હાથ છોલાઈ ગયા અને બધું તકલીફ રૂપ્યું ત્યારે એકવાર જ્યારે કનીજો આવી હતી તો પકડાઈને ત્યારે એ ખુદ હઝરત ઇસ્લામ કહે છે કે તમે જાઓ જનાબે સૈયદ અસલામ લઈને કે તમે જાઓ ને તમારા બાબાને કહો એ કદી કનીજ આપે તો તમને કામમાં કંઈક ઉપયોગી થાય. ત્યારે એને જાય છે તો સાબરનો મજમો હતો એટલે ફોરાની પાછા બી આવે છે. ત્યારે પાછા આવે છે તો સામે જે છે રસુલ્લાએ જે જોયું કે જનાબે સૈયદ આવ્યા હતા અને પાછા વયા ગયા એટલે રસુલ્લા પણ જ્યારે ઘરે જતા હતા પાછા ત્યારે જે છે એમની પાસે આવ્યા અને કીધું કે બેટા તમે શું કામ આવ્યા હતા. ત્યારે કહે છે કે બાબા મને અબલ હસને કીધું કે કનીજો આવી છે થોડી તો તમે કદી કનીજ મને આપો. ત્યારે મૌલા કહે ત્યારે રસુલ્લા કહે છે બેટા એ તને શક્ય નથી પણ એક વાત તને કહું હું તને 80-72 વસ્તુ આપું. તારે જણાવે રેડલા કહે છે કે ભલે બાબા તમે મને 72 વસ્તુ આપવાની કરતા અને એ જે છે 72 વસ્તુ એ જે છે તસ્વીએ ફાતેમ પર ઝહરા સલામ અલયહા. એ તસ્વીએ ફાતેમ પર ઝહરા. હવે એનો જે સવાબ જો જોઈએ આપણે તો ખ્યાલ આવે કે કેટલો બધો સવાબ છે. પહેલી વાત તો એ છે કે ઝિક્ર કસીર જો કોઈ હોય તો એ તસ્વીએ ફાતેમ પર ઝહરા. કેમ કે એનો અનુભવ ક્યારે થાય કે એક વખત હજનો પ્રસંગ બન્યો હતો કે હજની અંદર અમુક બુઝુર્ગો અને હીરાઓ હતા કે જે મુતલફા અને મસરૂર હરામમાં રોકાય તેવું નહોતું તે લોકોને સીધા ત્યાંથી પાસ કરી અને મીનામાં લઈ આવવામાં આવ્યા. ત્યારે મીનામાં જઈને કીધું તમે ઝિક્ર કસીર કરજો. ઝિક્ર કસીર હું કહો ખબર હોવી જોઈએ ને. ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમે તસ્વીર ફાતેમપુર ઝહરા કાઢશો એટલે જે છે એ ઝિક્ર કસીર છે. અને એ વખતે જે કીધું કે ઝિક્ર કસીર છે અને એ સિવાય એને માટે રજીસ છે 27 ઇમામ ઇસ્લામની કે અમારા બચ્ચાઓને બચપણમાં જ નમાઝ અને તસ્બી પડવાનું શીખવાડીએ છીએ. આપણે બચ્ચાઓને નમાઝ તો પડતા હતા તસ્બી પડવાનું પણ શીખવાડતા હતા. અને એની સાથે જે કહેવામાં આવ્યું છે બીજી હદીસમાં છે કે મને મુસ્તફ
1000 રકાત નમાઝ કરતા જે છે ને એ તસ્બીહ ફાતિમા વધારે પસંદ છે પડવાની. 1000 રકાત નમાઝની બરાબર જે છે એક તસ્બીહ ફાતિમા જહેરા કહેવામાં આવ્યું છે. પછી એક પાંચમા વર્ષની હદીસ છે કે તસ્બીહના અદા કરે અને પછી ઇસ્તિગફાર કરે તો 1000 વિરુદ્ધનો સવાબ પડે છે. તમે ઈચ્છા તો કરો કે એક તસ્બીહ તમે ગાળો છો જેમાં તે શું 34 વખત અલ્લાહુ અકબર, 33 વખત અલ્હમદુલિલ્લાહ અને 33 વખત જે છે એ સુભાન અલ્લાહ છે. આમ તો તસ્બીહ એટલે સુભાન અલ્લાહ જ કહેવાય છે, પણ આ જે જનાબે શહીદ અસલામની તસ્બીહ છે એ ત્રણેય સાચો હતી એક આખી તસ્બીહ ગણવામાં આવી છે અને એ તસ્બીહ જે છે આપણને કીધું પડો. અને એ પછી એક છઠ્ઠાઈ માણસ નામ નિર્દેશ છે કે સૂતા પહેલાં તસ્બીહ ફાતિમા ઝહરા કાઢીને તમે સુઓ તો એના પણ અનેક ફાયદાઓ છે અને અત્યારે મારે વર્ણવા નથી. મારે આગળ જે વાત કરવાની છે એ છે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહને આ જે તસ્બીહ આપવામાં આવી અને જનાબે ફાતિમા ઝહરા પોતાનું જીવન એને બસાર કરી રહ્યા હતા એવા એવા પ્રસંગો બન્યા છે કે એમને ત્યાં ઘણા એટલો એવો બન્યો હોય કે ઘરમાં ફાંકા હોય અને પોતે જે ફાંકા ને ઘરમાં ફાંકો હોય તો એ બધે પૂછે જ હોય એ જ નહીં રહેતા હતા. આ રીતના જે છે એમનું જીવન બસાર થતો હતો. એવામાં એકવાર જે છે જનાબે સૈયદા સલામુલ્લાહ બેઠા હતા અને રસૂલુલ્લાહ કંઈક નમાજ પડી રહ્યા હતા તો એક નમાજ પડીને બેઠા પછી એને રસૂલુલ્લાહ નમાજ ખતમ કરી પછી કીધું કે બેટા સૂતા પહેલાં 4 વસ્તુ બનાવીને બનાવી લાવવાનું કહેવું. તારે કહે છે કઈ 4 વસ્તુ? તારે કહે છે પહેલાં કુરાન ખતમ કરો, અંબિયાઓને પોતાના શફી બનાવો, મોમિનીને પોતાની પોતાથી ખુશ કરો અને હજ અને ઉમરાનો ઉમરા બજાવી લાવો. હવે આ 4 વસ્તુ હુતા પહેલાં કરવાની છે રોજ. આપણને તો પોસિબલ નથી એમ જ લાગે ને. છેલ્લું જે છે હજ બજાવી હજ અને ઉમરા બજાવી લાવવાનો એનો કેટલો પીરિયડ જોયો. તો અહીંયા જે છે રસૂલે કીધું કીધા પછી જે છે તો બીજી નમાઝમાં મશગુલ થઈ ગયા. પછી જ્યારે એ બીજી નમાઝ પૂરી કરી ત્યારે જનાબે સૈયદા કહે છે કે બાબા આ કઈ રીતના? ત્યારે કહે છે કે બેટા 3 વખત કુલોવલ્લા પડવામાં આવે તો એ કુરાન શરીફનો સવાબ આપવામાં આવે છે. તો 3 વખત કુલોવલ્લા પડીને સુવો. બીજું એ કીધું કે અંબિયાઓને પોતાના સફી બનાવવાના. તો અંબિયાઓને પોતાના સફી કઈ રીતના બનાવવાના? તો એના માટે જે છે આપણે નમાઝ મૈયતમાં જે તકબીર કહીએ છીએ એની બીજી તકબીર જે છે એમાં કીધું છે અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ બારિક અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વરહમ મુહમ્મદ અલા મુહમ્મદ અફઝલ મા સલ્લૈત વ બારકત વ તરહમત અલા ઇબ્રાહીમ વ આલે ઇબ્રાહીમ ઇન્નક હમીદુલ મજીદ વ સલ્લી અલા જમીલ અંબિયાઈ વલ મુરસલીન વ શુહદાઈ વ સિદ્દીકીન જમીલ ઇબાદિલ્લાહ સાલિહીન. જો આ પડે છે સૂતા પહેલાં તો અંબિયાઓને જે છે પોતાનો શફી બનાવી લે છે અને એ રીતના એને સુવાનો વારો આવે છે. મેં ત્રીજું જે કીધું છે કે મોમિનોને ખુશ કરવા. મોમિનોને ખુશ કરવા ક્યાં જાય પણ? તો એની પછીની તકબીર છે કીધું છે કે અલ્લાહુમ્મ ફિરલ મોમિનીન વલ મોમિનાત વલ મુસ્લિમીન વલ મુસ્લિમાત અલ અહયા મિનહુમ વલ વલ અમવાત તાબિયા બૈનના વ બૈનહુમ બિલ ખૈરત ઇન્નકા મુજીબુદ દાવત ઇન્નકા અલા કુલ્લી શૈઇન કદીર. ત્યારે આ પડે છે તો જે આખી મોમિનોને ખુશ કરવાનો સ્વભાવ મળે છે. અને છેલ્લે જે કીધું કે હજ અને ઉમરા બધાવી લાવવાનો તો એનો સ્વભાવ જે છે એ કીધું છે કે જનાબે માણસ જે છે એ તકબીરતુલ અહરામ કહે છે તો એ જે છે એને આ સ્વભાવ મળે છે. તો આ 4 બાબતો કીધી છે અને એ બજાવી લાવવાનું કીધું છે. તો એ આપણે ખાસ કોશિશ કરવી જોઈએ કે આપણને જીવનમાં એ ઉતારીએ. પછી જે મહત્ત્વની બાબત આવે છે જનાબે સૈયદા સલામુલ્લાહની ફજીલતનો એક બીજો પહેલું કે એમની સાથે જે કોઈ રહે છે એના સંગતમાં એક જે છે એ જીવિત વ્યક્તિ અને એક જે છે એ જેને કહેવાય જીવિત નથી એવી વસ્તુ અને એ વસ્તુ જે છે એ ચાદરે ફાતિમા ઝહરા. એની જે જોવામાં આવે તો ઇતિહાસની મળે શરૂઆતમાં તમને કે એમણે જે છે એક વાર ખુદ મૌલાએ કાયનાત કંઈક પોતાને જરૂરત હશે ઘરમાં કંઈ નહીં હોય એટલે જાય છે અને એક યહૂદીને ત્યાં જે છે એ ગીરવે મૂકે છે ને એને ઉપરથી જે કંઈ પૈસા લાવે છે અને એનેથી જે છે એ ઘરમાં ચૂલો હળગાવે છે આપણા શુદ્ધ વકીલ. તો એ જે છે ચાદર તો આપી દીધી પણ સાંજના ઓલા યહૂદીએ પણ એક વાર મૂકી દીધી ઓવડીમાં. એક સાંજના સમયે જ્યારે એની પત્ની જ્યાં ગઈ ઓવડીમાં કંઈક લેવા તો જોયું તો આખામાં નૂર ફેલાયેલું છે. એ તો ચમકી કે આ કેમ? એટલે એને જોયું કે ક્યાંથી આવે છે તો એ ત્યાં ચાદર પાસેથી આવી રહ્યું હતું. પછી એ પોતાના શોહરને બોલાવે છે કે આ શું છે?
આ ક્યાંથી આવ્યું હું સર? તારે કહે ભાઈ તું મને અધ્યક્ષામાં અર્થના ગીરુએ મૂકી ગયા છે અને મેં એની સામે આટલા પૈસા આપ્યા છે. ત્યારે જે છે એ ફટોફટ જે છે આ તરફ જે છે યહૂદી પોતાના સગાવાલા, એની પત્ની જે છે એના સગાવાલા, એટલે એને કહે પિયરિયા બધા, અને આ બધું આ રીતના બધાને ભેગા કરે છે અને એ બધા જે છે આ જોયે છે. એક બધી જ સમાન વસ્તુ કે જ્યારે એ જોઈ લે છે ત્યારે જે છે બધા એ વખતે ઈમાન લઈ આવે છે. અને એ સી જણા હતા એ કાળે કે જે એક ચાદરના કારણે જે છે એ લોકો જે છે ઈમાન લઈ આવે છે. ખરેખર તો ચાદરના કારણે નહીં, એ જનાબે સૈયદા સલામુલ્લાહની જે ચાદર હતી એટલે છે. ચાદર તો ઘણી હોય છે, તો આ જે જનાબે સૈયદાની ચાદર હતી એ નહીં શકે. પણ એ જ ચાદરનું જો જોવા જઈએ તો એટલી વિશેષ માહિતી મળશે. જનાબે ફાતમતુલ ઝહરા સલામુલ્લાહની ચાદરનું જો જોઈએ બીજું કામ, તો એક વખતનો પ્રસંગ છે કે આપણે બધા દર જુમ્માના સાંભળીએ છીએ, સબે જુમ્માના સાંભળીએ છીએ હદીસે કિસ્સા. એ આખો પ્રસંગ શું છે? જ્યારે રસૂલને જે છે એક કંઈક જવાબ મહેસૂસ થાય છે એટલે આવે છે. હવે સામાન્ય રીતે માણસ જાય ક્યાં? પોતાના ઘરે જાય ને, કોઈ પોતાની દીકરીના ઘરે થોડો જાય. પણ અહીંયા જે છે રસૂલ્લાને જોવા, અને બીજી એક વાત મહત્વની છે, રસૂલ્લા માટે જે છે આસમાન ઉપર જવું કોઈ અઘરું નહોતું. એ સીધા જન્નતમાં ન જઈએ કે એ તો અલ્લાહની બારગાહમાં હાથ પલન કરે તો ફોરન જશે, અલ્લાહ એને માટે એહતમામ કરી દે. તો એ વખતે જ હજાર રસૂલ્લાના આ જન્નતની તરફ જવાની વાત છે. અને ઘરે પોતાના જાય છે, આવે છે તો જનાબે સૈયદા સલામુલ્લાહના ઘરે આવીને કહે છે કે બેટા હું જવાબ મહેસૂસ કરું છું, મને તમારી યમાની ચાદર આપો. તો જ્યારે ચાદર આપે છે અને ચાદર જે આપે છે અને રસૂલ્લા આવી જાય છે, પછી જે છે એક પછી એક જોઈએ તો ઇમામે હસન ઇસ્લામ આવે છે, સલામ કરે છે, ઇજાજત મેળવે છે અને અંદર જાય છે. પછી ઇમામે હુસન ઇસ્લામ આવે છે, સલામ કરે છે અને ઇજાજત મેળવે અને અંદર જાય છે. પછી ખુદ મૌલાએ કાયનાત આવે છે, એ પણ જે છે આવે છે, સલામ કરે છે અને ઇજાજત મેળવે અને અંદર જાય છે. પછી ખુદ જનાબે સૈયદા સલામુલ્લાહ પણ જે છે એ બાબાને સલામ કરી ઇજાજત મેળવે અને અંદર જાય છે. તો ત્યારે આ પાંચેય વસ્તુઓ વ્યક્તિઓ અંદર આવી ગઈ. સામાન્ય રીતે તમે વિચારો જે ચાદર હોય કેટલા માણસ માટે? એક માણસને માટે કાફી થાય. તો અહીંયા તો પાંચ વ્યક્તિઓ અંદર આવી ગઈ. અને પછી જે છે સૈયદુલ મલાઈકા જનાબે જિબ્રાઇલ આવે છે, આવીને જે છે એ પણ જે છે ઇજાજત લઈને અંદર આવે છે. જ્યારે અંદર આવે છે અને પછી ન્યાય એ ચાદરની અંદર જે છે આ એક જે છે બયાન કરે છે કે ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુઝહિબાનકુમુર રિજ્સા અહલલ બૈત વયુતાહ્હિરકુમ તતહીરા. તો અહીંયા જે જોવા મળે છે કે એ ચાદરની અંદર પાંચની છ વ્યક્તિઓને, છ એ સરદાર, રસૂલુલ્લાહ સૈયદુલ અંબિયા, હઝરત ઇસ્લામ સૈયદુલ ઔસિયા, જનાબે ફાતમતુ ઝહરા સૈયદત નિસાઈલ આલમીન, હસન અને હુસૈન સૈયદ જવાબે અહેલી જન્ના, અને જિબ્રાઈલ ખુદ પોતે પણ જે છે એ સૈયદુલ મલાઈકા છે. તો આ છ એ છ વ્યક્તિઓ જે હસ્તીઓ આવી ગઈ એ બધી જ જ્યારે અંદર આવી ગઈ ત્યારે જે છે આ જિબ્રાઈલે જે છે એ આખી આયત પડ્યા. તો એ જ બતાવી આપે છે કે ચાદરની ઉષત કેટલી. એક માણસની ચાદર આ છ હસ્તીઓ માટે થઈ ગઈ. અને હું તો એમ કહું છું રોજે મહેસર જે છે એ તમામ મોમિનોના માટે એટલી ઉષત હશે કે મોમિનો એ ચાદરના સાયા નીચે જે છે એ જન્નત સુધી પહોંચશે. સલવાત અને પછી જ એક છેલ્લી વાત કીધું કે એમને જે છે બચ્ચાઓની પરવરિશ. બીજું જે છે મા તરીકેની જિંદગી છે એક સ્ત્રીની, તો મા તરીકે જે એમણે જે પોતાની ઔલાદોની જે પરવરિશ કરી છે તમે જુઓ તો ખ્યાલ આવે કે દરેક બચ્ચાઓ જે ચારે ચાર બચ્ચાઓ આમ તો કહીએ કે એની બચ્ચાની પરવરિશના સાથે કેટલી સુધી એની બુલંદી છે. કદાચ તમે ઇમામ હસન ને ઇમામ હુસૈન માટે કહી શકો ભાઈ ઇમામ હતા, પણ જનાબે ઝૈનબ અને જનાબે ઉમે કુલસુમ એની પરવરિશ જુઓ તમે. તો એ બધા જ પરવરિશ એમને કરી છે. અને એની મુખ્ય બાબત તો એ છે કે સામાન્ય રીતે આપણે તો જે છે બચપણની અંદર છોકરો રોતું હોય તો આપણે એમ કે ભાઈ હું જ આ છે તે છે કાઢી એવી બધી વાતો કરતા હોય છે. પણ ત્યારે અહીંયા તમે જુઓ જનાબે સૈયદા સલામુલ્લાહ પોતાના ફરજંદોને જે છે રમાડતા, ત્યારે ઉલાળા બાળકને જેમ ઉલાડતા ને કહેતા, એની અંદર જે વાત કરતા કરતા કે અલ્લાહની ઇબાદતની વાત, સુજાતની વાત, દફાએ હકની વાત, અને તેના પરવરથી દુશ્મની હોય તેનાથી દોસ્તી ન કરવી, આવી બાબતો જે છે જનાબે સૈયદાને ઉછાળતા ઉછાળતા ઘણા કહી રહ્યા હોય એટલે કહેતા હતા. ત્યારે આપણે ત્યાં તો શું હોય છે
મારો બાબા ડાયર કાટલે ભાઈ નયો ને એવું બધું જ ને. પણ અહીંયા તમે જો આ રીતને એમણે કરીને પોતાના બચ્ચાની પરવરિશ તો આપણને જે ખ્યાલ આવે કે એમણે બચ્ચું. અને ટૂંકમાં જો કહું તો આખો આ જનાબે સૈયદ સલામુલ્લાહની જિંદગીના બારામાં કે જે છે એ કીધું છે કે એમણે કે પહેલું જે દીકરી તરીકે છે રસૂલુલ્લાહ ઉમ્મે અબીહા કીધું, પત્ની તરીકે જોઈએ તો જનાબે હઝરત ઇસ્લામે કીધું કે એ જન્નતનું ફૂલ હતા અને જેની ખુશ્બુ આજ પણ મારા મોત્તર છે, એનાથી મોત્તર છું. અને જનાબે મા તરીકે જે છે એ જવાનના જન્નત હતા એમના ફરજંદો. તો આ બધી જે છે આ તો મેં એકદમ શોર્ટમાં વાત કરી છે, બીજી જગ્યાએ જ્યાં લાંબી હોય તો બધું વ્યવસ્થિત વાત થશે. તો આ અહીંયા જે કહેવામાં આવ્યું છે કે આપ જે છે એમની જિંદગી જે છે એવી રીતના પસાર કરી હતી અને જેને સાથે અસર કરી એ બધા એક એવી વ્યક્તિ હતા. તો આ રીતના જે કહેવામાં આવ્યું છે, બસ હું તમને એક સવાલ પૂછું કે આજે આપણા ઘરની આસપાસમાં કોઈ મૈયત થઈ જાય તો આપણે શું કરીએ છીએ? એને ત્યાં જઈને પુરુષો આપીએ છીએ, દિલાસો આપીએ છીએ અને પછી જે છે એમને ત્યાં કરકોરો કરીને વિહારીએ છીએ આપણે. પણ કોઈ આપણા આસપાસમાં કોઈનું મૈયત થઈ ગયું ને કોઈને આપણે આજવા ગયા છીએ, આપણે કોઈને કહેવા ગયું છે કે તમારે અહીંયા રોવામાં અમને તકલીફ થાય છે, કોઈ કીધું છે આપણને? એટલા વખતમાં કહ્યું કે અહીંયા ઠેકાણા નથી મળતું કે પાડોશી આવીને કીધું, ભાઈ આસપાસવાળા આવીને કીધું બસ કે તમે રોવામાં તમારા રોવાથી અમને તકલીફ થાય છે, પણ હા જનાબે સિયતા માટે જુઓ કે મદીનાની અંદર લોકો આવીને કહે છે યા અલી તમે સિયતાને કહો ક્યાં દિવસે રોવે ક્યાં રાતના રોવે. અરે હું એમ કોઈ અજાદારો આ જે છે દિવસે રોવે યા રાત્રે રોવે. અરે હું કહીશ કે સહેજાદી હજી આ મદીના છે, તમને એક ટાઈમ તો રોવાનું કીધું, ક્યાં દિવસે રોવો ક્યારે રાતના રોવો. અરે જરા કરબલાથી કૃપા ને કૃપાથી અરે તમારી બહુ દીકરીઓ હતી, અરે કોઈ રોતું હતું, કનેજાની અણીઓ મારવામાં આવતી હતી, યાતાજિયાના મારવામાં આવતા હતા, અરે કોઈને રોવા દેવાની ઇજાજત પણ નહોતી, અગર રોતું હતું તો હજી એ તાપવામાં આવતી હતી. જનાબે સૈયદાને કહેવામાં આવશે કે તમે ઘરમાં દિવસે રહો યા રાત્રે રહો, મૌલા જે છે એ દિવસના ભાગમાં જનાબે સૈયદાને જન્નતુલ બકીના એક જગ્યાએ મૂકી આવતા હતા, ત્યાં એ રોકતા હતા, પોતાનું જે કાંઈ વૃદ્ધન કરવું તે કરતા હતા. પણ જ્યારે થોડા દિવસ ગયા ત્યારે જાડક લોકો કાપી નાખ્યું કે જ્યાં જનાબે સૈયદ બેહી નો હકે તડકો લાફો દઈ રહે. પછી મૌલાએ જે છે એક મકાન બનાવ્યું ઝૂંપડી, એને તો હુસન કહેવામાં આવ્યું છે, એની અંદર જનાબે સૈયદ જાતા અને બાપાને માટે રુદન કરતા હતા, આ રીતના એ દિવસો પસાર કરતા હતા. અને સાથોસાથ જે અમને પસલીઓનું જખમ હતું એ તો હતું જ, અને પસલીઓના બારામાં જો જવાબ તો ખ્યાલ આવે એ પ્રસંગ મળે છે કે એક માણસ જે છે એક મજલિસે માં બેઠું તો જનાબે સૈયદ સલામું લઈ અને અજાકીને બયાન કરતા કરતા કીધું કે એમની પસલીઓ તૂટી ગઈ હતી. ત્યાર પછી જે છે ઓળા માણસનું રુદન ઓર વધતું ગયું, બસ જ્યારે રુદન વધતું ગયું ત્યારે જે છે ત્યાર પછી તો મજલિસ પણ પૂરી થઈ ગઈ અને લોકો પણ વિખાઈ ગયા. હજી બેઠો બેઠો રોતો હતો ત્યારે મૌલાના જાય છે અને કહે છે કે ભાઈ તું સબર કર, ઇન્શાલ્લાહ બીજી મજલિસમાં મજલાત કરજે. ત્યારે એ કહે છે મૌલાના સાહેબ હું જાણું, હું એક ઓર્થોપેડિક ડોક્ટર છું, હું હાડકાનો ડોક્ટર છું, હું જાણું છું કે અગર માણસની એક પાહણી તૂટી ગઈ હોય ત્યારે કેટલું દર્દ થતું હોય છે. અરે અહીંયા તો પાહણીઓની વાત છે, અરે જે પણ તૂટી હોય અરે એટલું બધું દર્દ થાય કે માણસ રહી ન શકે, એ બધી શક્તિઓ હતી. પણ જનાબે સૈયદા એ બધા સુખદાન કરી અને સૈયદાએ એ પસલીને જે સુપાવી રાખી હતી. અરે આથી જ્યારે મૌલા કાયના એમને ગુસલ દેવા જાય છે અને જયારે ગુસલ દેતા હતા ત્યારે મેં જોયું કિતાબમાં મળે છે કે જનાબે સૈયદાને જયારે ગુસલ દેવાનું ને પ્રસંગ હતો ત્યારે બધા જ છોકરાઓને કહેવામાં આવ્યું હતું કે બધા શાંત રહે, કોઈ રોવે નહીં કે નથી બાજુવાળાને ખબર પડે કે અહીંયા કાંઈક પ્રોગ્રેસ થઈ ગયું છે. પછી એટલે બધા બચ્ચાઓને જે છે ખાસ કરીને રોવાની ના પડી હતી, કોઈને બોલવાની ના પડી હતી. પણ જયારે જયારે મૌલા ખુદ ગુસલ દેતા હતા એવામાં જે છે મૌલાની એક ચીસ નીકળી ગઈ, પછી જયારે ચીસ નીકળી ગઈ ત્યારે જે છે ત્યારે તો બધું પતી ગયું. પછી જયારે નામે સલમાન પૂછે છે કે મૌલા તમારી જેવી સાતીર વ્યક્તિ અને તમારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ ત્યારે કહે છે કે સલમાન કે મારા જખમને તાજો કરી દીધો. અરે મને ખબર નહોતી કે જનાબે સૈયદા જે છે એ પોતાનું જે જખમ છે એ મને ખબર નહોતી કે છે. તો જયારે મેં આનો જ્ઞાતિ હાથ કર્યો ત્યારે મને ખબર પડી કે એની પસલીઓ તૂટી ગઈ હતી.
એટલે મારા માથામાંથી ચીજ નીકળી ગઈ. હું કહે છે મૌલા તમે જરા શામના કાયદખાનામાં આવો અને તમારી પુત્રી સકીના અરે એને એ તકલીફ હતી કે જયારે ગસલા આવે છે આવીને એને ગુસલ દેવા ચાહે છે પણ એનું કુર્તું નથી ઉપડતું. ત્યારે એ કહે છે કે જનાબે જૈનત ને કે બેન આને શું બીમારી હતી. ત્યારે કહે છે કે ગસલા એને કોઈ બીમારી નહોતી. આગળ બીમારી કે કઈ અતિમીની બીમારી હતી, બીજી કોઈ બીમારી નહોતી. ત્યારે એ કહે છે કે આનું કુર્તું નથી ઉપડતું. એ જાય જનાબે જૈનત કહે છે અરે દીકરીને સિમરના તાજિયાના અને એને જવાની અણીઓ એટલી વાગી. દરેક મુસીબત અને પરેશાની દૂર કર. આઈ મેં માતુલ ઇસ્લામ ના રોજો મરકુને તારી હિફાજત મારા વેરાન થઈ ગયેલા રોજો મરકુને આ બાત કર. ઉલ્લો મોમિનોનાથ નિજાનો માન અને ઇજ્જત ને તારી હિફાજત મારા. જો જાહેરી છે તે બીમારીમાં મુક્તલા છે તેઓની બીમારી દૂર કરી શકાય કામિલ સફરમાં. બેરોજગારને રોજી આપ, બારોજગારને રોજીમાં બરકત આપ. ઉલ્લો મોમિનોનાથ કે જેઓ ફાની દુનિયાથી કુછ કરી ગયા છે તેઓના ગુનાહોને માફ કરી જન્નતમાં આલી દરજાતા ફરમા. અમારા જમાનાના ઇમામને જહુરમાં જલ્દી કર. એમના નાસિરોમાં ને ગુલામોમાં શું મારતું.